बनासकांठा जिल्लानी ओळखसमी बनास डेरी दूधना व्यवसायथी तो जिल्लाना नागरिकोने आर्थिक रीते मजबूत करी ज रही छे, परंतु साथे साथे सेवाकीय प्रवृत्तिमां पण हवे बनास डेरी आगळ आवी छे। आम तो गामडानी दूध मंडळी ऊपर दूध माटेनो समय सवार अने सांजनो होय छे अने शियाळानी ऋतु दरमियान ठंडीनो चमकारो पण सवार सांज वधु होय छे। आ समयगाळा दरमियान बनास डेरीना अधिकारीओ अने कर्मचारीओ पोतानी फरज ऊपर गामडामां आवेली दूध मंडळी सुधी कामगीरी माटे जता होय छे। आ वर्षे धानेरा तालुकाना गामडामां रहेता गरीब तेमज जरूरियातमंद बाळकोने ठंडी सामे रक्षण આપવા માટે ગામે ગામ સ્વેટર રથ ફરી રહ્યો છે, જેમાં ધાનેરા તાલુકાના પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર પણ બાળકોને મળવા માટે ગામે ગામ ફરી રહ્યા છે। ધાનેરા તાલુકાના વાછડાલ ગામ ખાતે ગત બુધવારના રોજ ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ મામલતદારે વાછડાલ ગામની પ્રાથમિક શાળા ઉપર પહોંચી આંગણવાડી કેન્દ્રના બાળકો તેમજ પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર પહેરાવ્યા હતા। બાળકોને સ્વેટર મળતા બાળકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને દરેક બાળકોનું હાસ્ય તેમના ચહેરા ઉપર છલકાઈ રહ્યું હતું। બનાસ ડેરીના સુપરવાઇઝર લાલાભાઈ પટેલ દ્વારા બાળકોને સ્વેટરની ભેટ આપવામાં આવી હતી। લાલાભાઈ બનાસ ડેરીમાં સુપરવાઇઝરની ફરજ ઉપર છે અને પોતાનું વતન પણ વાછડાલ હોવાથી ગામના બાળકોનું સર્વે કરાવી બાળકોને સ્વેટરનું વિતરણ કરાવી રહ્યા છે। ચાલુ શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ બહુ ઠંડી હોય અને અમારા ગામમાં જે આંગણવાડીના બાળકો છે, સ્કૂલમાં બાળકો છે, જે બિલકુલ જીવન જરૂરિયાત, જેને જીવન જરૂરિયાત કે જે એકદમ બેકવર્ડ પહેલામથી આવતા હોય એવા બાળકોને બનાસ ડેરી દ્વારા અને સહયોગીઓ દ્વારા અમે સ્વેટરોનું વિતરણ કરેલ છે। આવી સેવાકીય પ્રવૃત્તિ બનાસ ડેરી પણ સાચું સર્વે કરાવીને મદદરૂપ થાય છે। આજે અમારા ગામમાં માન્ય શ્રી પ્રાંત સાહેબ, માન્ય શ્રી મામલતદાર સાહેબ અને સ્કૂલના સ્ટાફ દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા, ગામના આગેવાનો દ્વારા સ્વેટરનું વિતરણ કરેલ છે, જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવી જરૂરી હોય આજે વાછડાલ ગામે સ્વેટરનું વિતરણ કરેલ છે। બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારાયણભાઈ સાથે વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત સેવાભાવી આગેવાન તલસાભાઈ પટેલ, અજબાભાઈ પટેલ સાથે રહી સ્વેટર રથ સાથે ધાનેરા તાલુકાના હડતા ગામે આવી પહોંચ્યા હતા। નિયમોને આધીન કોરોના વાયરસની ગાઈડલાઇન પ્રમાણે ટોળું ન થાય તે માટે ગામની નજીક રહેતા બાળકોને લાવવામાં આવ્યા હતા। હડતા ગામની બે આંગણવાડી કેન્દ્રના બાળકો, જેમના માતા પિતાની આર્થિક હાલત ઠીક નથી અને માત્ર ને માત્ર મજૂરી ઉપર આધારિત આવા પરિવારના માસૂમ ભૂલકાઓને બનાસ ડેરી પરિવારે રૂબરૂ પહોંચી સ્વેટર આપ્યા હતા। ગામડા સુધી બાળકોની મદદ કરતા બનાસ ડેરી પરિવારનો ગ્રામજનોએ પણ આભાર માન્યો હતો। સૌથી પહેલાં તો ઠંડીના વાતાવરણની અંદર બનાસ ડેરીના માન્ય ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ધાનેરા તાલુકાના 7 ગામો ધાબળા અને બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરેલ છે, જેમાં અમારા ધાનેરાના પ્રાંત અને નાયબ કલેક્ટર યોગેશભાઈ ઠક્કર સાહેબ એમનું ખૂબ એમને યોગદાન રહે છે, સલાહ અને સહકાર આપે છે। એમનું જ્યારે ત્યારે એમની જોડે અમે જઈએ ત્યારે એ પોઝિટિવ થિંકિંગથી અમને મદદ કરે છે। આવી જ રીતે કોરોનાની મહામારીની અંદર અમારે એક પ્રશ્ન બન્યો હતો તો ઠક્કર સાહેબ જોડે રહી, સાથે રહી, ગામમાં આવી અને એ પ્રશ્નનું નિરાકરણ કરાવ્યું હતું અને બહુ પોઝિટિવ થિંકિંગથી એમનું કામ છે। એ રીતે દરેક બનાસ ડેરીના કર્મચારીઓ આમાં આ કામમાં સહભાગીદાર બન્યા છે અને લોકોને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરે છે। હાસ્યનો રથ આગળ વધતા ધાનેરા તાલુકાના જડિયા ગામે આવી પહોંચ્યો હતો। ધાનેરા પ્રાંત અધિકારી તેમજ બનાસ ડેરી પરિવાર દ્વારા 4 જેટલી આંગણવાડી કેન્દ્રના બાળકોને સ્વેટર સાથે બિસ્કિટ આપવામાં આવતા બાળકો આનંદિત જોવા મળ્યા હતા। કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પણ ધાનેરા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ જ ફરક પડ્યો નથી। ધાનેરા સીડીપીઓ દર્શનાબેન દ્વારા ગામડામાં ઘરે ઘરે પહોંચી સાચા લાભાર્થી સુધી સાચી સેવા પહોંચે તે માટે બાળકોની યાદી તૈયાર કરી જડિયા ગામની આંગણવાડી કેન્દ્રના બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા। બાળકોને મદદ માટે હાથ લંબાવતી બનાસ ડેરી પરિવારનો ધાનેરા પ્રાંત અધિકારીએ આભાર માન્યો હતો। આજરોજ હડતા અને જડિયા ગામે આંગણવાડીમાં જે બાળકો છે તેમને ઠંડીમાં તકલીફ ન પડે એ હેતુથી સ્વેટર જેકેટનું વિતરણ બનાસ ડેરીના જે સ્થાનિક અધિકારીઓ અને સભ્યો છે
એમની હાજરીમાં આંગણવાડીના CDPO શ્રીની હાજરીમાં કરવામાં આવ્યું. અમે પણ આ જે પ્રક્રિયા છે એમાં ઉપસ્થિત રહીને સાથ સહકાર પૂરો પાડ્યો છે. મૂળ ઠંડીનું પ્રમાણ વધુ હોય માન્ય કલેક્ટર સાહેબ અને એમની પ્રેરણાથી આ વિતરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને ડેરી દ્વારા ખૂબ સારો સહકાર પૂરો પાડવામાં આવ્યો છે.